લગ્ન થાય તો તારી હેરેસ થાય, નકર કુવે પડવું, પણ બીજા હારે તો પરણું જ નહીં. શુક્રવારે સોગંદ ખાધા, શનિવારે શંકા પડીને, રવિવારે રામ રામ જય સ્વામિનારાયણ બાય બાય. જીવનમાં બધા સૂત્ર આપણે યાદ રાખીએ. એક જણાએ બહુ મસ્ત લખ્યું, સમય કહી શકે છે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે. સાંભળજો, સમય તમને કહી શકે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે, પણ સંપત્તિ તમને નથી કહી શકતી કે તમારી પાસે કેટલો સમય છે. અને જ્યારે આખી દુનિયાની તકલીફું છે, જ્યારે આપણો સમય હોય ને, ત્યારે આપણી પાસે કોકની માટે સમય નથી હોતો. સંભળાય, જબ હમેરા વક્ત હોતા હૈ તબ હમ લોગો કે લીએ વક્ત નહીં નિકાલતે હૈ, ઓર જબ હમેરે પાસ વક્ત હોતા હૈ ને તબ હમેરા વક્ત નહીં હોતા યાર. એટલે જ્યારે તમારો સમય આવે ને, ત્યારે કોકનું ધ્યાન રાખતા શીખવું, પણ કોઈને ધ્યાનમાં ન રાખવા. ભગવાન કૃષ્ણનું અદ્ભુત વ્યક્તિત્વ છે. કળજુગનો કનૈયો વળી દિલનો જીત નારો, હવને લાગે વાલે વાલો લાગે પરાણે, પ્રેમનો પ્યારો એના મનમાં શું હાલે, ભાઈ કોઈ નવ જાણે, પણ એ તો જાણે બધાના દલડાની વાતો. એને ધાર્યું એના મનનું, એ કરતો કરાવતો એ સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય, પ્રેમમાં પડવું એના માટે એક રમત છે. ભલે ને પછી દિલના કટકા થઈ જાય, નટખટ નખરાળો જાણે નંદજીનો લાલો, હવને પ્રાણથી લાગે પ્યારો. એક વખત પ્રેમ કરવો ને તો સાચા દિલથી કરવો, ખોટો ન કરવો. અગર અત્યારે તો કેવું થાય ખબર, કોલેજમાં સોમવારે સામા મળ્યા, સાંભળજો, સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, અને ગુરુવારે ગમી ગયા. સમજાણું, સોમવારે હામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સોગંદ ખાધા. તારા વિના રહું નહીં. લગ્ન થાય તો તારી હેરેસ થાય, નકર કુવે પડવું, પણ બીજા હારે તો પરણું જ નહીં. શુક્રવારે સોગંદ ખાધા, શનિવારે શંકા પડીને, રવિવારે રામ રામ જય સ્વામિનારાયણ બાય બાય. આને પ્રેમ કહેવાય? એટલે આજના ઘણા કવિઓ કહે છે કે પેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે, અને પછી બે જણા ડેમમાં પડે. પ્રેમ તો કૃષ્ણે કર્યો. દ્વારિકાની અંદર 16108 પટરાણી હોવા છતાંય રાધાને એક ક્ષણ પણ ભૂલ્યા નહીં ઠાકોરજી, ક્યારેય ભૂલ્યા નહીં. કોઈ કવિએ દ્વારિકામાં જઈને ઠાકોરજીને એક દાડો પૂછ્યું કે હે ગોવિંદ, દ્વારિકામાં તને કોઈ પૂછશે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? હે ગોવિંદ, દ્વારિકામાં તને જો કોઈ પૂછશે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? રાધાનું નામ, તારું તો નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું હોઠે, ઠકરાણા પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી હતી સાત કોઠે. એના વિના વાહળીના સુર નહીં વાગે, આવા સોગન સીધ ખાધા, તો તું શું જવાબ દઈશ માધા? હે ગોવિંદ, દ્વારિકામાં તને કોઈ પૂછશે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? રાધાના પગલામાં વાયુ વનરાવન ફાગણું બનીને ખૂબ ફૂલ્યો,
રાધાના એક એક શ્વાસ તને ટોડલે, અષાઢી મેઘ મોર બનીને ટહુક્યો મહેક્યો, એ રાધાને વાહળી પડી ગયા આઘા, આવા તે શું પીડા વાંધા, તો તું શું જવાબ દેશ માદા. ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વૃંદાવન, ઘડીક મથુરામાં મથુરાના મહેલ, ઘડીકમાં રાધા, ઘડીકમાં ગોપીઓ, અને પાછા ઘડીકમાં કુબજાના ખેલ. હે તને પ્રીતની અંદર ન હોય રાજપટના ખેલ કાના, સ્નેહમાં તે હોય કાંઈ આવા હાંધા, તો તું શું જવાબ દેશ માદા. એ ગોવિંદ, દ્વારિકામાં તને કોઈ પૂછશે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માતા. અને એ વખતે દ્વારિકાનાથે જવાબ દીધો, મારા અને તમારા અંતના દ્વાર ખોલી નાખ્યો જવાબ. આમાં લગભગ તમે બધાએ એક વખત તો પ્રેમ કર્યો જ હશે, ઘરવાળી સિવાય બીજાને. પણ કોઈની હિંમત છે ઘરવાળી આગળ સ્વીકારવાની કે મુજે ભી એક બાદ મોહબ્બત હુઈ થી છે, ચટણી કરી નાખે ચટણી. કનૈયા તો ખુલ્લે આમ સ્વીકાર કરતા હતા, ખુલ્લે આમ. રૂકમિણીને ખબર હતી, સત્યભામાને ખબર હતી, કાલિંદીને ખબર હતી, બધી જની પટરાણીઓને ખબર હતી, કનૈયા કી પ્રેમિકા ગોકુલ મેં હૈ. કૃષ્ણને જો જવાબ દિયા, ગોકુલ વૃંદાવન મથુરા અને દ્વારિકા તે તો મારા અંગ પર પહેરવાના ભાગા. ગોકુળ વૃંદાવન મથુરા અને દ્વારિકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા, એને જો રાજી હોઈએ ને તો અંગ પર રાખીએ, નહીં તો રાખીએ આમ આઘા. સગળો સંસાર મારો સોળે શણગાર, આ સગળો સંસાર મારો સોળે શણગાર, પણ મારા અંતરનો આત્મ છે રાધા. મને કોઈનો પૂછ્યો કે ગોકુળમાં કોણ હતી રાધા, રાધા તો મારા અંતરનો આત્મ છે. 5,500 વર્ષ થયા ભગવાન કૃષ્ણ ઇસ ધરા કો છોડ કર ચલે ગયે, લેકિન આજ મુજે કહ નહીં દો, હર હિન્દુસ્તાન કી ધડકન મેરા કનૈયા હૈ. આખી દુનિયાના શાસ્ત્રો ભેગા કરો ને માલા વાલાઓ, આખી દુનિયાના શાસ્ત્રો, તમામ ધર્મનું જે તત્વજ્ઞાન છે, જે ફિલોસોફી છે, એ બધાને ભેગી કરો ને તો મારા બાપ ગીતાને તોલે ન આવે. ઈ શાસ્ત્ર જુદી જ તાસીર છે આ ધરાની, જુદી જ તાસીર છે આ ધરાની. અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે, હજી ધબકે છે લક્ષ્મણ રેખાઓ, હજી ધબકે છે લક્ષ્મણ રેખાઓ, કે જ્યાંથી રાવણ બીતા બીતા નીકળે. અને આજે કોઈ જનક બની અને જો ખેડ કરવા નીકળે તો આજે આ ધરતીમાંથી સીતા નીકળે. જરીક ખોદો, કુવો ખોદો ને સરિતા નીકળે. યાત્રા છે